અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લેરે લેરા ઉડતા હોય તેવા બનાવ એક પછી એક બની રહ્યા છે, જેમાં બુટલેગરો દ્વારા એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. બાયડના 4-5 માથાભારે શખ્સોને કોઈક કારણ વિના સાંજના 5 વાગ્યાના અરસામાં હાથમાં લાકડીઓ, સળિયા અને પાઇપો વડે હુમલો કરીને શિવાભાઈ નામના વ્યક્તિને ઢોર માર મારી લોહીલુહાણ બેભાન કરી દીધો હતો. આ ટોળાએ વધુ આતંક મચાવતા પરિવારની મહિલાઓને પણ ફટકારી હતી. સાથોસાથ આ ટોળાએ ગુંડાગીરીની હદ વટાવતા ઘર આગળ પાર્ક કરેલ કાર તથા બાઇકમાં તોડફોડ કરી વ્યાપક નુકસાન પહોંચાડી બાયડ શહેર છોડી દેવાની ધમકી આપી પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કરશે તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. બાયડના ભૂખેલ રોડ ઉપર રહેતા શ્રમજીવી પરિવારના યુવકને બાયડનગરમાં રહેતા સલાટ પરિવાર યુવતી સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખીને માર મારવામાં આવ્યો હતો અને આ અંગે ધમકીઓ આપવા બાબતે બાયડના 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાયડની અંદર ફરિયાદી વિક્રમભાઈ બાહુભાઈ મારવાડીએ ફરિયાદ કરતો આરોપી કાર્તિકભાઈ અકાભાઈ સલાટ, નરસિંહભાઈ અકાભાઈ સલાટ, ઈશ્વરભાઈ મોયાભાઈ સલાટ અને અકાભાઈનો નાનો છોકરો, એ 4 જણા ભેગા મળી શિવાભાઈ અકાભાઈની છોકરી સાથે આડો સંબંધ બાબતે ખોટો વ્યાયામ રાખી ગારો બોલી તથા લોખંડની પાઇપો તથા લાકડીથી હાથે પગે મારી ઈજાઓ કરી, તેમજ સાહેદો વચ્ચે પડતો સાહેદોને પણ ગરદાપાટુનો માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હોય, બરાબર એ બાબતે બાયડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. અરવલ્લીના બાયડનગરમાં છેલ્લા કેટલાક સમયથી બુટલેગરનો ત્રાસ અને દાદાગીરી પોલીસ તંત્ર માટે શરમજનક સાબિત થઈ રહ્યું છે. બાયડ પોલીસ લુખ્ખા તત્વો, બુટલેગરો અને ગુનાખોરી કરવા તેઓ આવેલા તત્વો સામે સાવ લાચાર સાબિત થઈ રહી હોય તેવો આ બનાવમાં ત્રાસનો ભોગ બનેલો પરિવાર કહી રહ્યો છે. ત્યારે સંજોગોમાં પોલીસ પોતાની નૈતિકતા બતાવીને બેફામ બનેલા તત્વોને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દે તે જરૂરી છે. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી.